દેશમાં મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો થઈ રહી છે ત્યારે દેશમાં રોજે રોજ દીકરીઓ ગુમ થયાની ફરિયાદો સાંભળવા મળી રહી છે. જો દીકરીઓને સાંભળવામાં નાની અમુકથી ચૂક થઈ જાય તો દીકરી ગમે ત્યારે અગમ્ય ઘટનાનો શિકાર બની શકે છે. વાત કરવામાં આવે હાલની સ્થિતિની તો હાલમાં જ્યાં જુઓ ત્યાં દીકરીઓ સુરક્ષિત નથી. દિન પ્રતિદિન બળાત્કાર અને અપહરણની ઘટનાઓ સામે આવી રહી છે. સરકાર દ્વારા અનેક કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને દીકરીઓની સુરક્ષા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. રોજે રોજ બનતી અગમ્ય ઘટનાઓના કારણે લોકો પોતાની દીકરીને બહાર એકલી મૂકતા પણ ડરી રહ્યા છે. ત્યારે આપણા બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ ઠાકોર સમાજની બે યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયાના અહેવાલ મળ્યા છે. થરાદ શહેરના દેતાલ અને ચાંગડાની ગામની બે યુવતીઓ ગુમ થઈ જતાં યુવતીઓના પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. યુવતીઓ એકાએક ગુમ થઈ જતાં પરિવારજનોને ચિંતા પણ સતાવી રહી છે. આ યુવતીઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હોવાથી યુવતીઓના પરિવાર તેમજ ઠાકોર સમાજના અગ્રણીઓએ રોષ સાથે થરાદ પોલીસ મથકે પહોંચી બીઆઈ જેબી ચૌધરીને મૌખિક રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે પોલીસ દ્વારા આ યુવતીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આજે અમે થરાદ તાલુકા ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો બધા ભેગા થઈ અને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અમારો હેતુ એ હતો કે ગત 24 તારીખ અને બીજા મહિનાની 4 તારીખ આમ બે ચોંગડા અને દેતાલનો બનાવ છે જે અમારી દીકરીઓ ગુમ થયેલ છે જે હજુ સુધી મળેલ નથી તેના અનુસંધાને અમે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે સાહેબ આની અંદર તમે અમને પૂરતી મદદ કરો જેથી કરીને અમારી જે સમાજની જે દીકરીઓ છે એ અમને પરત મળે. જે સમાજની દીકરીઓ ગુમ થઈ છે એના બાબતે અગાઉ પણ ક્યારે પોલીસ મથકે રજૂઆત કરી હતી? લેખિતમાં રજૂઆત કરેલી છે. અમે અરજી દ્વારા રજૂઆત કરી હતી અને એની તપાસ ચાલુ છે. અમે કોલ ડિટેલના આધારે તપાસ ચાલુ. કેટલો સમય થયો છે અંદાજે લેખિત આપ્યા અને આજે મૌખિક રજૂઆત કરવી પડી? જે 4 તારીખ પડે ગુમ છે એનો 1 મહિનો થઈ ગયો છે અને આના 10 દિવસ થઈ ગયા. પોલીસ અત્યારે શું કહી રહી છે? પોલીસ એ ડિટેલ મેળવે છે, ડિટેલના આધારે તપાસ ચાલુ છે. જે જે ડિટેલ મળે છે તો લોકેશનના આધારે તેઓ તપાસ કરે છે પણ હજુ સુધી કોઈ પ્રાપ્ત થયું નથી.